अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। पेलू वेलू मंडल भगवान चौर्य विद्या प्रसारण मंडल अने विद्या ने काम ई मंडल नू काम एटलू वेगवंतु बन्यू वात न पूछो। गाम में एक घर एवं नहीं हो जहाँ चोरी नहीं करी हो, माखण खाई आया नहीं हो, माखण खाई आए त्या सुधी वांधो न हो, माटला फोड़ी आए। बधी गोपीओ त्राहीमाम कोकाड़ी गई। हवे शू करव, बधी गोपीओ भेगी मळी अने एक दिवस यशोदाना आंगण में आवी अने यशोदा ने फरियाद करे छे, यशोदा ए यशोदा आ तारा छोकरा ने संभाळ ने, કેમ શું થયું? અરે આ તારો છોકરો અમારા ઘરના માખણ ખાઈ જાય છે, અમારા ઘરમાં ચોરી કરે છે, આ તારા છોકરાને બહુ ખરાબ ટેવ પડી છે। યશોદાને મગજ ગયો અને લાલ ચોળ આંખો થઈ ગયો। એ ગોપી ખબરદાર, મારા લાલાને કોઈ દી ચોર કીધો છે તો આ તમે અત્યારથી એને ચોર ચોર કહેવા માંડો, એની છાપ ખરાબ પડી જાય, હજી મારે એને પરણાવવો છે, કોઈ છોકરી ન દે। અને મારા ઘરમાં કઈ માખણની તાણ છે, તારી ઘરે માખણ આવીને ખાય? યશોદાને એટલો ક્રોધ આવ્યો ને ઘરમાં ગયા, ઘરમાં જઈને સરસ મજાની એક મોટી ગોળી લઈ આવી આંગણામાં મૂકી અને કહે છે કે ગોપીઓ સાંભળી લો, તમારા ઘરમાંથી કદાચ મારો છોકરો માખણ ખાઈ ગયો હોય ને તો જેટલું ખાધું એનું ડબલ લઈ લ્યો, પણ આજ પછી મારા છોકરાને કોઈ દી ચોર કહેતું નહીં, ખબરદાર કીધો છે ચોર તો। એક ગોપી કહે છે, અરે યશોદા તારો છોકરો કદાચ લોંદો માખણ ખાઈ જાય તો એમાં અમારા ઘરનું માખણ કાંઈ ઓછું નહીં થઈ જાય, તઈ હું આવી ફરિયાદ લઈને આવ્યું છું અહીંયા, અને તમારા ઘરનું માખણ તમારે ન ચોરવા દેવું હોય તો એક કામ કરો, તમારા ઘરમાં શીક આમ ઉપર લટકાવી દો સિક્કામાં। એક ગોપી કહે છે, માં ઈ કરી જોયું પણ તારો છોકરો એકલો આવે તો ઈ ન થાય, પણ તારો છોકરો આખા ગામના છોકરાને લઈને ભેગા આવે છે। માને થયું એટલે આવું કરે, લાલા બોલ્યો, લાલા અહીંયા આવ્યો તો બેટા, ભગવાન આવ્યા, માનો સાડીનો છેડો પકડીને ઉભા રહ્યા મોઢામાં નાખીને, માં ઉપરથી પૂછે ને ભગવાન ઊંચું જોઈને કહે છે, લાલા તું આવું કરે છે? ભગવાન કે છે, માં મેં શું કર્યું? અરે તું આ ગામના છોકરાઓને આ ગોપીઓના ઘરનું માખણ ખવડાવે છે, અરે માં એના છોકરા એના ઘરનું માખણ ખાય મારે થોડી ના પડે, કે એના છોકરા હતા એ તો। યશોદા કહે છે, હા હો લાલા એ વાત સાચી છે, હા ગોપીઓ આ છોકરા ક્યાં બહાર ગામના છે, આપણા જ છોકરા છે ને, ભલે ખાઈ જાય। એક ગોપી કહે છે, અરે યશોદા કદાચ ગામના છોકરા માખણ ખાઈ જાય ને એનો વાંધો નથી, પણ અમારે રોજ માટલા કેટલાક નવા લેવા, કેમ? એ કે તારો કનૈયો માટલા ફોડીને લઈ આવે છે। લાલા માટલા ફોડે? માં હું ફોડતો નથી, માટીના હોય ને એટલે ફૂટી જાય છે, માટીના હોય એટલે ફૂટી જાય છે, હા હો લાલા માટીના હોય તો ફૂટી જ જાય ને। અને એ સમયે એક ગોપી કહે છે, યશોદા માટલા ફોડ નાખે એનો વાંધો નથી, પણ તારો છોકરો અમારા છોકરા હુતા હોય ને ત્યાં વહેલી સવારમાં આવીને ચીટલા ભરીને રડાવીને વયો જાય છે, પછી આખો દી અમારા છોકરા અમને ઘરનું કામ નથી કરવા દેતા। લાલા તું આવું કરે જ બેટા, માં એમાં એવું થયું કે બરાબર તે મને તે દિવસે નહોતો કીધું કે અચ્છે બચ્ચે બહુ જ સોતે નહીં, એટલે હું ત્યાંથી નીકળ્યો ને તો આ ગોપીન છોકરો હુતો તો મને એમ થયું કે આ બહુ હોય ને તો આને સંસ્કાર નહીં આવે, એટલે મેં એને જગાડી દીધો, માય ઓવાળના લીધા, વારી જાવ લલ્લા તુજ પર વારી જાવ, માય ઓવાળના લીધા છે ગોપીઓ, આ તમારા છોકરાનું ધ્યાન મારો છોકરો રાખે અને તોય ફરિયાદ કરો છો। એક ગોપી કહે છે કે યશોદા બધી વાત ઠીક છે, ચાલ છોકરાને શાંત કરીને રાખીએ, પણ તારો છોકરો અમારા છોકરા ભૂખા થાય ને તે દૂધ નથી રહેવા દેતો, કેમ? અરે થાય છે એવું કે બરાબર ગાયોને દોહવાનો સમય થાય ને ત્યાં વાછડાને છોડી મૂકે છે, વાછરા બધું દૂધ પી જાય, અમારા છોકરા ભૂખ્યા ટળવળે, લાલા આવું કરે? માં હું એવું નતો કરતો, પણ હું ત્યાંથી નીકળ્યો ને ત્યાં વાછડું માં કરતું હતું, તે મને એમ કે એને એની માં પાસે આવશે મેં છોડી મૂક્યું। એક પણ ગોપીના વાતને ભગવાને ન ચાલવા દીધી, બધી ગોપીઓને માં યશોદાએ ઠપકો આપીને કહે છે, ગોપી હવે જયારે રંગે હાથ પકડો ને ત્યારે લઈને આવજો, આજ પછી જિંદગીમાં હવે આવી ખોટી ફરિયાદ લઈને નહીં આવતી। બધી ગોપીઓને કાઢી મૂકી। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।